वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री कष्टभंजन देव की जय। श्री विघ्न विनायक देव की जय। लोयाधाम मंदिर में सुवर्ण जड़ित सिंहासन में बिराजमान परम प्रतापी पीयूडा श्री घनश्याम महाराज दिव्य रूपे सदा अपनी साथे रहेला एवा वहला वाला पूज्यपाद गुरुजी आज रोज सर्वोदय हेल्थ फाउंडेशन द्वारा पूज्य बाबूकाकाना आमंत्रण थी पधारेला सुबोध भाई तेमज आप सर्वे उपस्थित आमंत्रित मेहमानों ने अमारा संतोना जय श्री स्वामीनारायण। वाला सज्जनों आजे आनंद ए वातनो छे, आजनो सत्संग एक सरप्राइज सत्संग तरीके आयोजित छे। आ सत्संग सभा आ समयो एनी पाछळ बाबू काकाना अनहद आशीर्वाद जेमने मळ्या छे एवो एक परिवार जयेशभाई पटेल अने एमना धर्मपत्नी जयेशभाई नो आजे 60મો જન્મદિવસ છે, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, ખૂબ ખૂબ તાળીઓથી। એટલી વાત નક્કી છે, માણસના જન્મદિવસ તો ઘણા બધા આવતા હોય, કહેવાય છે ને લોકો કંઈક જોયા હવે, લોકો કંઈક જોયા હવે, માણસનો અણસાર શોધું છું, અને વર્ષો કંઈક ખોયા હવે, જીવનનો સાર શોધું છું। આજે એમ કહી શકાય જયેશભાઈના 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે, પણ આજનો જન્મદિવસ ભગવાનની હાજરી હોય, નવરાત્રિનો પહેલો પરમ પાવન દિવસ હોય, અને આવું તીર્થ સમાન મંદિર હોય અને ઉજવાતો, એમને તાળીઓથી વધાવી આ પરિવાર ફાવી ગયો આજે। સાથે સાથે અમારા પૂજ્યપાદ ગુરુજી એમની અમને સંતોને એક ભલામણ છે કે આપણું કોઈ પણ કાર્ય, આપણે બોલવાની ક્રિયા હોય, ચાલવાની ક્રિયા હોય, એમાં કોઈકનું ભલું થાય એવું કરીએ। સાંભળશું સત્સંગની વાત, પણ સાથે સાથે આપણા જીવનને પાવન કરે એવી અદ્ભુત એક વાત સાંભળવી છે। ભારતની સંસ્કૃતિને એક કલંક લાગ્યું છે, કલંક એવું છે કે માણસના મર્યા પછી એના વખાણ બહુ વધારે પડતા થતા હોય છે,
પરંતુ આજે આપણે આ કલંકને ટાળવું છે. જે આપણી સામે છે, આપણી સાથે છે, આપણી વચ્ચે છે, એવા એક મહાપુરુષ, ભલે અમે ઉપર બેઠા છીએ, એ નીચે બેઠા છે, એવા એક સજ્જન, મહાસંત જેને કહી શકાય, એવા આપણા આદરણીય પૂજ્ય ડૉક્ટર બાબુભાઈ પટેલ, એમના જીવન વિશેની થોડી વાતો આજે આપણે રજૂ કરવી છે. ખૂબ તાળીઓથી ડૉક્ટર બાબુ કાકાને વધાવીએ, જેના માટે હું કયા શબ્દો કહું. આજે 49 વર્ષ થઈ રહ્યા છે અશ્વિન ભગત, 49મું વર્ષ છે એમનું. નવરાત્રિના 99 દિવસ નિરાહાર, કશું પણ ખાધા પીધા વગર, પહેલાં તો પાણી પણ ન પીતા, હવે લોકોનો આગ્રહ હોય તો ખાલી પાણી પીવે છે, બાકી કશું નહીં. 9 દિવસ 86 વર્ષની ઉંમર છે અને એક પણ વસ્તુ ખાધા વિના 9 દિવસના ઉપવાસ કરશે અને દિવસનું 18 કલાક કામ કરશે. આવા કર્મયોગીને આપણે તાળીઓથી વધાવીએ, એટલી તાળીઓથી વધાવીએ વાલા ભક્તો, આ કંઈ નાની વાત છે. આજે સાંભળવું છે એમના જીવન વિશે થોડું, અમને સંતોને પણ પ્રેરણા આપે એવું જીવન છે. પૂજ્યપાદ ગુરુજી અમેરિકા પધાર્યા, એકાદ મહિના સુધી દાદા પાસે ટ્રીટમેન્ટ લેવાની થઈ. મને ખાસ ભલામણ કરી હતી, દાદાના જીવનના બધા પ્રસંગો તમે લખો, વાંચો અને તૈયાર કરો. થોડા ઘણા પ્રસંગો મેં શોધ્યા છે, તૈયાર કર્યા છે. આજે આવા પાવન અવસરે પિયુડા મહારાજની હાજરીમાં આપ સર્વે સજ્જનોને રાજી કરવા માટે આવો. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં અદ્ભુત એક વાત લખે છે, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, 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 નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ, 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 જો સહી દુઃખ પર છેદ્ર દુરાવા, 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 વંદનીય જે હે જગ જસ પાવા, વંદનીય જે હે જગ જસ પાવા, હે વંદનીય જે હે જગ જસ પાવા, વંદનીય જે હે જગ જસ પાવા. તુલસીદાસજી મહારાજ એમ કહે છે, આ જગતમાં જેમણે વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે, જેમને વંદન કરવાનું જગતને મન થાય એવું જેનું જીવન છે, કોનું જીવન? સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, કપાસ જેવું જેનું જીવન હોય. કપાસ કેવો હોય સુબોધભાઈ? નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. કપાસમાં કોઈ રસ નથી, પણ તેમ છતાં બિસદ ઉજ્જવલ છે, ગુણમય, ગુણ માત્રને કરનારું જેનું ફળ છે, કેવું ફળ છે? જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, જે દુઃખ સહન કરીને પણ આખા જગતના શરીરને ઢાંકવાનું કામ કરે છે,
પોતે કષ્ટ સહન કરે અને બીજાના કષ્ટને દૂર કરવાનું કામ કરે, આવું જેનું જીવન છે ને, કપાસના ફૂલ જેવું એનું જીવન જગત માટે વંદનીય બને છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં અદ્ભુત વાત કરે. ભગવાન શ્રીહરિના શ્રીમુખના બોલેલા શબ્દો છે. પરોક્ષમાં પ્રતીતિ બધાને હોય છે, પ્રત્યક્ષમાં નથી હોતી. પરોક્ષમાં જેવી પ્રીતિ હોય છે એવી પ્રગટ ભગવાન, પ્રગટ સંત અને પ્રગટ ભક્તને વિશે થઈને ત્યારે કલ્યાણને અર્થે જે કંઈ કરવું છે ને એ બધું એણે કરી લીધું. આવો આજે આપ સહુ કોઈ, કોવિડ-19નો આ સમય ચાલી રહ્યો છે, અત્યારે ભાઈ ભાઈને મળવા જાય ને તો પણ ડરતા હોય લોકો, એવા સંકટના સમયની અંદર પણ આજે આપ આટલી સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, જેમના આમંત્રણથી એવા આદરણીય બાબુ કાકા. આજથી 85 વર્ષ પહેલા 1935 આપણો દેશ આઝાદ નહોતો થયો ત્યારની વાત. 1935માં વસો ગામની અંદર પિતા ઈશ્વરભાઈ પટેલ અને માતા શારદાબેન, એમને ત્યાં એક બાળકનો જન્મ થયો. દીકરાનું નામ બાબુ રાખવામાં આવ્યું. એક વર્ષે બાબરી લેવામાં આવી. બાબરી બાદ તુરંત એ દીકરાને લઈ માતા પિતા આફ્રિકા પોતાના મૂળ કર્મક્ષેત્રમાં પહોંચી ગયા. ઈસ્ટ આફ્રિકા કેન્યામાં કિસુમુ નકોરુમાં એમનો બિઝનેસ, ત્યાં પહોંચ્યા. કિસુમુ આવ્યા છે, હજી આ બાબુની ઉંમર 1.5 વર્ષની છે. તમે ઘટના જુઓ, હજી 1.5 વર્ષનો એ બાળક છે. એક દિવસ પિતા માતા આખો પરિવાર બહાર જઈ રહ્યો છે, ગાડીમાં બેસવાની તૈયારી કરે. કહેવાય છે ને, જેને રામ રાખે એને કોણ ચાખે. ક્યાં આફ્રિકાનું કિસુમુ નકુરુ, ત્યાંથી શરૂ થયેલી યાત્રા આજે અમેરિકા સુધી પહોંચી છે. આ 86 વર્ષના મૂળમાં શું છે ત્યાં આપણે જવું છે. ઝાડ બધાને સારું લાગે છે, ઝાડના ફળ બધાને ગમે છે, પણ ખબર હોવી જોઈએ એનું મૂળ સલામત છે ને, એટલે જ એમાં ફળ લાગે છે. તમારે ને મારે શીખવા જેવું એટલું છે કે આપણે આપણા મૂળ સંસ્કૃતિના સંસ્કૃતિ સાથે જોડાયા છે કે નથી જોડાયા. કેટલી અદ્ભુત વાત છે, આખો પરિવાર જઈ રહ્યો છે, એમાં એમના ફૂઈ એલ્ડોરેટથી આવેલા, એમણે આગ્રહ કર્યો કે હું તો દીકરાને રમાડવા માટે આવી છું, મારે ક્યાં બહાર જવું છે, મને ને દીકરાને ઘરમાં રહેવા દો. નાના દીકરાને સાથે રાખી ફોઈ ઘરમાં રહ્યા છે. પિતા માતા બીજા બાંધવો સગાસની એક ગાડીમાં બેસી બહાર નીકળે, હજી 1.5 કલાકમાં. વિધાતાના કેવા લેખ હોય છે. એટલો મોટો અકસ્માત થયો અને અકસ્માતની અંદર ગાડીમાં બેઠેલા તમામ સભ્યો ત્યાંને ત્યાં એક્સપાયર થયા, જેમાં આપણી વચ્ચે બેઠેલા બાબુ કાકા 1.5 વર્ષના હતા. પિતા ને માતા બંનેનું છત્ર જતું રહ્યું. તમે કલ્પના કરો, 1.5 વર્ષનો બાળક, પણ એની માથે રામનું છત્ર હતું ને, એટલે આજે આ યાત્રા આપણે કરી રહ્યા છીએ. જુઓ તમે, યાત્રા એવી વિકટ છે ને, એક બાજુ આખી દુનિયા, પહેલું વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધ, આખી દુનિયા યુદ્ધભૂમિ બની ચૂકી હતી. જાપાનથી લઈ તે અમેરિકા સુધી ચારે બાજુ બારૂદ બોમગોળા સિવાય બીજું કશું હતું નહીં. સમાજ ભયમાં પડેલો હતો. ભારત દેશ આઝાદીનો જંગ ચારે બાજુ ખેલી રહ્યો હતો. લોહીની નદીઓ વહી રહી હતી. માતા પિતાનું છત્ર ગુમાવ્યું. નાના દીકરાને ઇન્ડિયામાં એમના કાકા સાથે રાખવામાં આવ્યો. પણ તમે જાણો છો, ઘણીક વાર ભગવાન જેની કસોટી કરે ને, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જગતમાં જે સારા છે તેની દશા સારી નથી હોતી. ભગવાનને કસોટી લેવાનું
એટલું અઘરું છે ને, જેની કસોટી કરે ને એની પૂરી પૂરી કરે છે. કાકાને ત્યાં નાનો દીકરો બાબુ એનો ઉછેર તો થાય છે, પણ વિધાતાની ઘટના તમે જુઓ. કાકા એવા પક્ષપાતી, વાતે વાતે કાકા અને કાકી એનો ત્રાસ આ દીકરાને સહન કરવો પડે. 2 વર્ષ, 5 વર્ષ, એટલું જ નહીં 13 વર્ષ સુધી બાબુ કાકા કાકાના ઘરે તો રહ્યા, પણ કાકાના કાકીના નિત્યના ત્રાસથી, અણગમાથી, નફરતથી ત્રાસી ગયા. નક્કી કર્યું, હવે મારે કોઈનો ભરોસો નહીં, હવે મારે રામના ભરોસે જીવવું છે. તમે જુઓ, આટલી નાની ઉંમરમાં, 13 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી દીધો. મા બાપનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, એકલા નીકળી પડ્યા. મોટા માણસો મિત્રો હતા, સગા સંબંધીઓ સુખી હતા, પણ જીવનનું એક લક્ષ્ય હતું કે મારે કોઈ પાસે પણ પાણી પીવાની ઈચ્છા નથી રાખવી. ભગવાન મને શક્તિ આપશે, આખી દુનિયાની સેવા કરીશ, પણ મારે કોઈની અપેક્ષા નથી રાખવી. આ વાત બોલવી સહેલી છે, અમે તો સાધુ છીએ, અપેક્ષા વિનાનું જીવન જીવવું ને બહુ અઘરું હોય છે. હજી વાત આવશે, તમે અમેરિકાની વાત સાંભળજો. વાલા સજ્જનો, એટલા માટે આ વાત કરું છું, આપણે ભગવાનની વાતો સાંભળીએ છીએ, કરીએ છીએ. અમે સંતો છીએ, નિત્ય શાસ્ત્રો વાંચીએ છીએ, એની કથા કરીએ છીએ. આજે કેટલા બધા પરિવારો ઓનલાઈન કથા સાંભળી રહ્યા છે, બધા જાણે છે, પણ જીવનમાં આપણી બાજુમાં, આપણી સાથે હોય ને એવા કોઈ ભક્ત, એના જીવનને પણ આપણે વાંચતા શીખવું પડશે. સ્વામી વિવેકાનંદ કહેતા, જેને માણસમાં ભગવાન નથી દેખાતો તેને મૂર્તિમાં ભગવાન કેવી રીતે દેખાશે? અમદાવાદના રેલવે સ્ટેશન પર સૂતા રહે, કંઈક કામ મળે તો શોધ્યા કરે, મહેનત કરીને મળે એ મારે મેળવવું છે, અને આજના માણસને મફત જ મેળવવું છે. તમે વાતે વાતે તફાવત જોજો. 14 દિવસ સુધી ઉપવાસ થયા, તાળીઓથી વધાવો, આ નાની વાત નથી. 13 વર્ષનો બાળક 14 દિવસ સુધી આવી રીતે ભૂખ્યો અને તરસ્યો તડફડે, તેમ છતાં કહેવાય છે ને, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અરે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, અને અસ્થિર મનના માનવીને રસ્તો ક્યાંય ઝડતો નથી. 14 દિવસ ભૂખ્યા રહ્યા. કોઈક લારીવાળાએ વાસણ ધોવાનું સોંપ્યું, એ વાસણ ધોવે, એ લારીમાં કંઈ પેઠું એઠું પડ્યું હોય એનો ભૂકો આપે, એ ખાઈને ગુજરાન કરવાનું ચાલુ કર્યું. ગમે તે રીતે મારું જીવન મારે આગળ લઈ જવું છે. કેવું જીવન, 13 વર્ષની ઉંમર, કેવો સંઘર્ષ, તમે વિચારો. બાબુકાકાના 13 વર્ષ થયા. 1947માં એ જ વર્ષમાં આપણો દેશ આઝાદ થયો. બાબુકાકાએ ઘરથી આઝાદી મેળવી અને દેશે અંગ્રેજોથી આઝાદી મેળવી. પણ નક્કી કર્યું કે જીવન કંઈક દિવ્ય જીવવું છે. એમ કરતા કરતા પાછા મિત્રો બધા હોય ને, સગા સંબંધી હોય, સમજાવ્યા, ભણવા માટે આગ્રહ કર્યો. DN સ્કૂલ આણંદ, એમાં હોસ્ટેલમાં એડમિટ થયા, ભણવાનું શરૂ કર્યું. એક બાજુ આખો દેશ ઝઝૂમી રહ્યો છે, દેશમાં રોજ નવા નવા આંધી તુફાન વંટોળિયાઓ દરરોજ નવા નવા આવે છે. દેશ આઝાદ થયો, પણ આઝાદી પછીનો જંગ તમને ખબર છે, જેવો તેવો નહોતો. દાદાએ ભણવાનું તો શરૂ કર્યું. 1956, બાબુકાકાની 21 વર્ષની ઉંમર હતી. દેશ આઝાદ થયો ત્યાર પછી ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંને સ્ટેટ એક હતા, બહુ મોટો સ્ટેટ હતો. આ બંને સ્ટેટ અલગ થવા જોઈએ, આટલી બધી જનસંખ્યા, આટલો મોટો વિસ્તાર, બંનેનું સારું સંચાલન થઈ શકે. ઇન્દુ કાકાએ આ બીડું ઝડપ્યું, મહા ગુજરાત ચળવળ ચાલુ થઈ. આજે આપણે યાદ કરવા જોઈએ, આપણે ગુજરાતી છીએ, આપણને ગુજરાતી છે એનો ગૌરવ પણ છે.
પણ આપણે જે ગુજરાતનું ગૌરવ લઈએ છીએ ને, 1956માં મહાગુજરાત ચળવળ ચાલુ થઈ. ઇતિહાસમાં જેને વાંચ્યું હોય એને ખબર હશે, 4 વર્ષ સુધી જંગ ચાલ્યો. રવિશંકર મહારાજ, વિનોબા ભાવેજી હાજર હતા. વિનોબા ભાવે સાથે ભૂદાન યજ્ઞમાં પણ દાદાએ ખૂબ કામ કર્યું. રવિશંકર દાદા સાથે તો એટલું અંગત કામ કર્યું છે, આ ગુજરાતને સ્થાપિત કરવામાં રવિશંકર મહારાજે બહુ મોટી ભૂમિકા ભજવી છે. અને રવિશંકર દાદાના હાથ પગ બનીને દિવસ અને રાત જેમણે કામ કર્યું, આ 10 દીકરાઓ હતા, જેમાં સૌથી મુખ્ય સ્થાન આપણા બાબુ કાકાનું હતું. તાળીઓથી વધાવો. 1956માં ચળવળ ચાલુ થઈ, જંગ શરૂ થયો, 4 વર્ષ સુધી ઝઝુમ્યા. 1960ની અંદર ગુજરાત કોલેજ મેદાન અમદાવાદમાં રવિશંકર મહારાજે અખંડ ગુજરાત, સ્વતંત્ર ગુજરાતની સ્થાપના કરી. ગુજરાત સ્ટેટ અલગ બન્યું. આપણે ગુજરાતી ત્યારથી કહેવાતા થયા, એ ગુજરાત સ્ટેટની સ્થાપના રવિશંકર મહારાજે કરી. મહારાષ્ટ્ર બોમ્બેથી મસાલ લઈને યુવાનો દોડતા આવતા હતા, હાથમાં મસાલ લઈને છેક બોમ્બેથી મસાલ યાત્રા શરૂ થઈ, અમદાવાદમાં અટકી, અને જેના હાથમાં મસાલ હતી એ મસાલ એણે રવિશંકર મહારાજને આપી. રવિશંકર મહારાજે સ્ટેજ ઉપર મસાલ ઊંચી કરી અને ગુજરાતને સ્વતંત્ર ઘોષિત કર્યો. એ મસાલ જેણે ઉપાડી હતી એ આપણા બાબુ કાકા. વાલા સજ્જનો, ઇમારત બની જાય ને પછી કોઈ પાયાને પૂછતું નથી. પાયો હંમેશા ધરતીમાં દબાવવા માટે, સમાવા માટે જ સર્જાતો હોય છે. પણ મને યાદ છે ઘટના, એટલે કહીશ. ગુજરાતના માનનીય વડાપ્રધાન હતા, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે અમેરિકા આવેલા. અમેરિકા આવ્યા અને બાબુ કાકાને શોધતા શોધતા બાબુ કાકાને મળ્યા, અને 1 કલાક 2 કલાક સુધી બાબુ કાકા પાસે આખી ગુજરાતની હિસ્ટ્રી એમણે સાંભળી. આવા બાબુ કાકા છે, આપણી વચ્ચે બેઠા છે. આ કર્મયોગી છે, જેના માટે પોતાનું કર્મ એ જ યોગ છે. હું સારું કર્મ કરીશ તો મારે ધર્મની જરૂર નથી, હું સારું કર્મ કરીશ તો ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે, સંતો મારા ઉપર પ્રસન્ન થવાના જ છે, એમની ભાવના, એમના સિદ્ધાંતો જે મેં સાંભળ્યા છે ને, ઘણા વર્ષોથી મેં સાથે રહીએ છીએ. કદાચ 24 કલાક ભલે જોડે ન હોઈએ, પણ જ્યારે મળવાનું થાય, જાણવાનું થાય, ત્યારે એમના જીવનના અમે સંતો, આ મંદિરનું કન્સ્ટ્રક્શન ચાલુ હતું, સામે એક મકાનમાં એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા હતા. ત્યારે એ નાનું મકાન, એમાં ડ્રાયર વોશર મૂકવાની જગ્યા પણ નહોતી. અમે સંતો મારા નિયમ પ્રમાણે બહાર જઈ નહીં શકીએ. અમારા બધા સત્સંગી ભક્તો અશ્વિન ભગત હોય, બધા 1/2 કલાક 1/4 કલાક દૂર રહેનારા. અને ત્યારે આ બાબુ કાકા સંતોના કપડાં દરરોજ ધોવા માટે આવતા, દરરોજ. ઠંડીમાં સ્નો પડ્યો હોય 2-2 ફૂટ, ત્યારે પણ સંતોના કપડાનું પોટલું માથે મૂકીને આ સ્ટ્રીટમાંથી નીકળતા, 6 મહિના સુધી અમેરિકામાં કપડાં ધોયા છે. એમના માટે કર્મ એ જ ધર્મ છે. એમના માટે કોઈ પણની સેવા મળી એ જ એના માટે મેવા છે. તાળીઓથી વધાવો. આજે લોકો મેવા માટે મરી જાય છે. સાંભળજો હજી, આ મહાપુરુષનું જીવન ખરેખર આપણે વંદન કરવા જેવું છે. કેટલી કેટલી કથા તો હું જાહેરમાં કરી પણ ન શકું, આવી બધી વાતો છે. ટૂંકમાં કહીશ, ગુજરાત સ્વતંત્ર સ્થાપિત તો થયો, પણ એક સ્ટેટ નવું બને, એક દેશ નવો બને, એને તોડી નાખવા, એને ખલાસ કરી નાખવા માટે બહુ મોટી મોટી શક્તિઓ કામે લાગતી હોય છે. શાસ્ત્રો કહે છે, શ્રેયાંશી બહુ વિજ્ઞાની. ગુજરાતની શરૂઆતની યાત્રા, 1960 પછીની 10 વર્ષની યાત્રા બહુ ભયાનક હતી. અમદાવાદમાં ધોળા દિવસે, બીજા બધા શહેરોમાં ધોળા દિવસે કેવી ખૂનામરકી, કેવા સ્ટેબિંગ, કેવા મર્ડર, કેવા ગુનાઓ થતા, રોડ ઉપર 20-25 ગાયોને કાપી નાખવામાં આવતી. મારે કહેવું કયા શબ્દોમાં તમને
બહેનો સાથે સામૂહિક રીતે કેવા અત્યાચારો થતા ધોળા દિવસે આ એક દિવસની ઘટના નહોતી, દરરોજની ઘટનાઓ હતી. વાલા સજ્જનો, એટલા માટે એક નાનું સૂત્ર યાદ રાખજો. માણસ હંમેશા મારું હોય ને એને મહાન માને છે. આપણી બધાની મૂર્ખામી હોય છે. મારું એ મહાન નથી હોતું, સારું હોય એ મહાન હોય. ધોળા દિવસે કેવા અત્યાચારો, કેવા દુરાચારો થતા અને કોઈનું લોહી ઉકળે નહીં. લોકો ઘરની અંદર બેસી રહેતા, ધ્રુજતા, કાલે અમારો વારો આવશે, આજે બાજુવાળાનું થયું, એને જે થવું હોય થવા દો. એક માણસનું લોહી ઉકળી ગયું. કોલેજમાં જતા હતા, ચોપડા નાખી દીધા, ભણવાનું બંધ કરી દીધું, આનો ઈલાજ કરવો પડશે. અન્યાય સામે આક્રોશ ન કરે એ જીવનને ધિક્કાર છે. કા મરીશું અને કા મારીશું. બહુ નાની ઉંમરમાં બાબુ કાકા એટલો મોટો જંગ છેડ્યો ને, કોઈ સામાન્ય માણસ ન કરી શકે. અત્યાચાર સામે, દુરાચાર સામે એમણે જંગ છેડ્યો. ભગવાનની દયા થઈ, બાબુ કાકા એમના ત્રણ મિત્રો હતા, એ ચારે ચાર મિત્રોને સફળતા બહુ મોટી મળી. આપણે તાળીઓથી વધાવીએ વાલા ભક્તો. ભણવાનું છોડી, મેડિકલ કોલેજમાં હતા, મેડિકલ કોલેજ છોડી શું કામ કર્યું? કે માણસોને મજબૂત બનાવવા પડશે. જ્યાં સુધી માણસ પોતે પોતાનું રક્ષણ ન કરી શકે ત્યાં સુધી ભગવાન પણ એને ન બચાવી શકે. એમણે મણિનગરમાં અખાડો શરૂ કર્યો. સવારે લોકો આવે, અખાડામાં એક્સરસાઇઝ કરાવે, પછી તો લોકો બહુ જોડાયા, વ્યાયામશાળા શરૂ કરી બહુ મોટી અમદાવાદમાં. એટલું જ નહીં, અત્યાચારો સામે લડવા માટે એકવાર બાબુ ચપ્પાવાલા તરીકે આખા અમદાવાદમાં ઘરે ઘરે લોકોને ચપ્પા વેચવાનું કામ પણ આમણે કર્યું છે. તાળીઓથી વધાવો. સમય આવે ને, ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ હતો કે સમય આવે ને ત્યારે શંખ પણ વગાડવો પડે, અને ક્યારેક સમય આવે ને તો એ જ શંખ યુદ્ધના મેદાનમાં પણ ફૂંકવો પડે. એ ભગવાન શ્રી કૃષ્ણને મોરલી વગાડતા પણ આવડે, શંખ વગાડતા પણ આવડે. એ ભગવાન શ્રી કૃષ્ણને ગાયોને ચરાવતા પણ આવડે. એ ભગવાન શ્રી કૃષ્ણને યુદ્ધના મેદાનમાં ઘોડાઓનું સંચાલન કરતા પણ આવડે. ભગવાન શ્રી કૃષ્ણનો કર્મયોગ એ જ ખરેખર વાસ્તવિક કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો પાયો છે. કોઈ જ્ઞાતિ, જાતિ, નાતિ એ મહત્વનું નથી, પણ દેશ અને સંસ્કૃતિનું રક્ષણ થાય એ બધું બહુ મહત્વનું છે. વાત સાંભળજો. અખાડા શરૂ કર્યા, વ્યાયામશાળા શરૂ કરી, ચપ્પા વેચવાનો ધંધો શરૂ કર્યો. આ બધું એમણે કર્યું એટલા માટે કે દેશની, ધર્મની, સંસ્કૃતિની રક્ષા થાય. પરંતુ એ જ સમયમાં 1971 ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ છેડાયું. સરહદ ઉપર જરૂર પડી, એમાં ગુજરાતની સરહદ તમે જાણો છો, ત્યાં જ બહુ મોટું યુદ્ધ હતું. દાદા અને દાદાના બધી ટીમના માણસો સીધા પહોંચી ગયા સરહદ ઉપર, કચ્છની સરહદ ઉપર સૈનિકોની એમણે એવી સેવા કરી. ત્યાંથી પંજાબની સરહદ ઉપર ગયા, કાશ્મીરની સરહદ ઉપર ગયા. એમને લાગ્યું કે સૈનિકોને બહુ જરૂર છે, હૂંફની, પ્રેમની, દવાની, પૈસાની. યુદ્ધ પૂરું થયું, સેવાનું કાર્ય પૂરું થયું, પણ એમના દેશમાં, એમના હૃદયમાં દેશ પ્રત્યે દાજ હતી કે દેશની સેવા મારે કરવી છે. સૈનિકોની સહાય માટે પૈસા ભેગા કરવા કેવી રીતે કરવા? તમે વિચારો, એક માણસના જીવનમાં કેટલા કેટલા વિરોધાભાસ તમે જુઓ. ક્યાં અખાડો ચલાવવાનું કામ, ક્યાં સરહદ ઉપર સેવા કરવાનું કામ. સૈનિકો માટે પૈસા ભેગા કરવા માટે એ જમાનામાં સરકસ બહુ ચાલેલા. એટલે દાદા ને દાદાના માણસોને થયું આપણે સરકસ કરીએ તો લોકો જોવા આવે ને કંઈક પૈસા મળે તો સૈનિકોની સહાય થાય. ખુલ્લે આમ બોર્ડ લગાવ્યા, સૈનિકોની સહાય માટે મેં આ સરકસ કર્યું છે. દાદા જાતે સરકસના દાવ શીખ્યા, બીજા બધા છોકરાઓને તૈયાર કર્યા. કોઈ છોકરા તૈયાર ન થાય, તમને આલ્બમ બતાવશે ક્યારેક, તમે જોજો, મેં તો આર્ટિકલ વાંચ્યા છે. કોઈ તૈયાર ન થાય, હાથ જોડીને એક એક છોકરાઓને શીખવાડે, વિનંતી કરે. થોડા ઘણા છોકરાઓ જોડાયા. સરકસના દાવ એક પછી એક ગામમાં થયા. એ જમાનામાં 1971, આટલા વર્ષો પહેલા, 1,00,000 રૂપિયા ભેગા કર્યા
અને બધા પૈસા સૈનિકોને આપ્યા. આવું મોટું કામ દેશ સેવાની મને કરે. સંઘર્ષમાં જ જેમનું જીવન ડૂબેલું હતું, આટલા સંઘર્ષમાં કોઈ જીવી ન શકે, આવા સંઘર્ષો બધા જીવનમાં ખેડ્યા. પણ તમે જુઓ, છેવટે એમને ગુજરાત છોડવું પડે એવું સંકટ ઊભું થયું. ગુજરાતના કોઈ ગામમાં રહી ન શકે આવું મોટું સંકટ ઊભું થયું. આજે યાદ કરીશ ભારતના ગુજરાતના મહાન ન્યાયમૂર્તિ પીએન ભગવતી સાહેબ, નાણાવટી સાહેબ, એમણે ખૂબ રક્ષા કરી. પણ દાદાએ ગુજરાત છોડ્યું, મહારાષ્ટ્ર આવ્યા, ડૉક્ટર થઈ ચૂક્યા હતા. હવે ત્યાં કેવી રીતે દવાખાનું શરૂ કરવું, બધાએ થોડો ઠપકો પણ આપ્યો કે બાબુ તું બધું છોડી લોકોની સેવા કર, એ કામ કર. એમણે દવાખાના શરૂ કર્યા. અને એમની એક જુસ્સો એવો હતો ને, જે કરવું તે કરેંગે યા મરેંગે. ઘણા લોકો સવારે જાગે ને ત્યારથી જ, હા બહુ ઠંડી છે, બહુ ઠંડી છે, મરી ગયા. થોડી ઠંડી પડે તો શું બોલે, મરી ગયા. એ ઠંડી પડે તોય મરી જાય, થોડી ગરમી પડે તોય. ડગલે ને પગલે આપણને લાગે સવારથી સાંજ સુધીમાં 25 વાર મરી ગયા બોલે, એ જીવે છે તો એ કેવો છે? અને ઘણા ખરેખર એવા હોય, જીવનમાં ગમે તેવા સંકટ આવે, સંજોગ આવે, ગમે એવી મુસીબત આવે, પણ એનો બુલંદ હોંસલો ક્યારેય નબળો ન પડે. મુંબઈમાં આવ્યા, મિત્રોની સહાય મળી, લોકસેવા કરી, લોકોની પ્રસન્નતા મળી. કોણ ક્યાંથી કેમ સહાય કરે કશું લઈને નહોતા આવ્યા. 1, 2, 7 દવાખાના ઊભા કર્યા. તાળીઓથી વધાવો. મેં કહ્યું ને તમને, જીવનમાં યાદ રાખજો, જીવનમાં યાદ રાખજો આ સૂત્ર, મારનાર કરતા તારનાર બહુ મોટો હોય છે. તમે જ્યાં સુધી, તુલસીદાસજી મહારાજ કહે છે ને, જીતને તારે ગગન મે, જીતને તારે ગગન મે ઉતને શત્રુ હોય, જિસ પર કૃપા રઘુબેર કે તો બાલન બાંકા હોય. 7 દવાખાના થયા. ક્યાંથી ક્યાંથી મિત્રો આવે, કેવી કેવી રીતે સહાય કરે. દાદાના મનમાં તો એક જ છે, કોઈ ગરીબ હોય, કોઈ અનાથ હોય, કોઈ બીમાર હોય, એટલી બધી સેવા કરે. રાતના 12 વાગ્યા સુધી દવાખાનું ચાલુ રાખતા, રાતના 12 વાગ્યા સુધી. એમાં મેં કહ્યું ને, અનિતિથી ભર્યું જીવન જેનું, અને પાછો નીતિ પર બોલે. કળિયુગનું ચિત્ર તો આવું જ છે ને કંઈક. કળિયુગની કરામત બહુ વિચિત્ર છે. મુખ મેં રામ, બગલ મેં છુરી, ચારે બાજુ આવું દ્રશ્ય છે. બોલે જુદું ને કરે જુદું. દાદાએ દવાખાના કર્યા, કારોબાર મોટો થયો, મોટા મોટા માણસો લાંચ માગે સામેથી. અને મુંબઈમાં તમને ખબર છે એનું નામ છે માયાનગરી. શું નામ છે? થોડું બોલો. તમે તો અમેરિકામાં રહો છો એટલે અમુક ઇન્ડિયાના ખેલ તમને ખબર નહીં હોય, પણ અમે ક્યારેક ભક્તો પાસે સાંભળતા ને, હવે જોકે આજે ગૌરવ લઈ શકાય. આપણા દેશમાં વર્તમાન દેશની સરકાર જે રીતે કામ કરી રહી છે, આપણે તાળીઓથી વધાવીએ, ખરેખર વંદનને પાત્ર. દાદા પાસે લાંચ માગે. દાદા કે પણ શેની, બસ તમારે અહીં બેસવું હોય તો આપવી પડશે. આ તો પ્રામાણિકતાને, પ્રામાણિકતાની મૂર્તિ. દાદા કે નહીં મળે. દાદાને ખતમ કરી નાખવા માટે, ખલાસ કરી નાખવા માટે ધમકીઓ આવવા મળી. દાદાનો સ્વભાવ તો જંગ છેડવાનો જ હતો. આ કંઈ કોઈને છોડેવા નથી. આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કહેતા ને, અમે ગુજરાતી છીએ, અમે ગુજરાતી છીએ, કોઈને છેડતા નથી, પણ કોઈ છેડે તો એને. હા, યાદ તો છે તમને. હા, તાળીઓથી વધાવો. દાદા એનું કામ કરતા હતા. દાદાને આવી રીતે હેરાન કરવા માટે અધિકારી લોકો ચારે બાજુથી લાગી પડ્યા. દાદાના મિત્રો પણ હતા, એમને સાથે લઈ દાદાએ નક્કી કર્યું કે આ અન્યાય સામે આપણે આક્રોશ કરવો પડશે, આ અન્યાયને જડમૂળમાંથી કાઢવો પડશે. અને એવી રીતે કોર્ટમાં ગયા, એવી રીતે દખલ કરી, મોટા મોટા જસ્ટિસો, વકીલો બધાની સહાય મળી. અને એ સમયમાં, તે સમયના બહુ મોટા ન્યાયમૂર્તિનું નામ નથી લેતો, આખો ઇતિહાસ છે.
એ સમયના નામાંકિત ન્યાયમૂર્તિ જે નામ જ ન્યાયમૂર્તિ હતું, બાકી અન્યાય મૂર્તિ હતા, એટલા અન્યાય ગોટાળા કરેલા એને, ધોળાના કાળા, કાળાના ધોળા, એનું બધું કોકડું બહાર નીકળ્યું ને એને ઘર બેસવાનું થયું. અને એણે પછી એક માણસને 5 લાખ આપ્યા. આજે આ વ્યક્તિ પૂરો થઈ જવો જોઈએ. મુંબઈ સેન્ટરથી લઈ વિરાર સુધી 7 દવાખાના હતા દાદાના. એમાં દાદા મલાડના દવાખાનામાં બેઠા હતા. એમનો સ્વભાવ હતો રાત્રે મોડે સુધી કામ કરવાનો. રાતના 12 વાગેલા એકલા હતા દવાખાનામાં, કોઈ હતું નહીં, પેપર વર્ક કરતા હતા. અચાનક 3 માણસો આવ્યા. દાદા તો રાજી થયા કે રાત્રે કોણ આવે બિચારા, કોઈક દુઃખી માણસ. દાદાએ મીઠા શબ્દોમાં સ્વાગત કર્યું, બેસો બેસો, પણ એ કંઈ બેસવા નહોતા આવ્યા. એ તો નજીક આવ્યા અને આટલું મોટું ચપ્પુ પેટ પર મૂકી દીધું. રાતના 12 વાગ્યા છે, એકલા છે, આટલું મોટું ચપ્પુ પેટ પર મૂકી દીધું છે, 3 માણસો છે, કાળા ડિબાંગ. પણ દાદા રંચ માત્ર ચલાયમાન ન થયા. દાદા એટલું બોલે, આવા રમકડા બહુ જોયા છે. પેલા એ શું કીધું, ખબર, રમકડું નથી બાબુ, વિચાર. પણ આશ્ચર્યની ઘટના તમે જુઓ, મારે જે કહેવું છે ને, જેને રામ રાખે તેને કોણ ચાખે. સુબોધભાઈ જેણે ચપ્પુ પેટ પર મૂક્યું હતું ને, એણે દાદાની આંખમાં આંખ નાખી, બાબુ તમે પેલો લાતુરમાં કેમ કરવા આવ્યા હતા એ? હા, કેમ, શું કામ છે? ચપ્પુ નાખનાર મારી નાખવા આવનાર માણસ એને ચપ્પુ નાખી દીધું, પગમાં પડી ગયો, રડવા લાગ્યો. મારો દીકરો, એને 5 વર્ષ સુધી પોલિયો થયેલો હતો, છોકરો અપંગ થઈ ગયો હતો, ચાલી ન શકે એવી બુરી હાલત હતી, અમે ગરીબ કંગાળ હતા, અને મારા દીકરાની એક કેમ્પમાં તમે એકવાર ટ્રીટમેન્ટ કરેલી, પછી તમે કહ્યું હતું ગમે ત્યારે લઈ આવજે, 5 વર્ષ સુધી તમે મફત દવા આપીને મારા દીકરાની ટ્રીટમેન્ટ કરી છે, હવે મારું માથું કપાય પણ તમારો વાળ નહીં વાકો થવા દો. કોણે સહાય કરી? જે મારી નાખવા આવે. અને કેટલા લીધેલા એને? એ જમાનામાં આટલી મોટી સોપારી લઈને આવ્યો હોય એ છોડે? ચપ્પુ નાખી દીધું, એટલા માટે લખ્યું છે કોઈએ, ફાનુસ બનકર, ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે, ઓ દિયા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે. ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે, હવા પોતે જ જે દીવાને બચાવવા માગે એ દીવાને કોણ બુઝાવી શકે? મારનાર એ જ જેને તારવા ઈચ્છે એને કોણ મારી શકે? ચપ્પુ લઈને અડધી રાત્રે મારવા આવેલા વ્યક્તિઓ ચપ્પુ નાખી, પગમાં માથું મૂકી ચોધારાસુએ રડ્યા અને દાદાને કહી દીધું કે દાદા તમે નિર્ભય થઈ જાઓ, હવે આખા મુંબઈમાં તમારું કોઈ નામ નહીં લઈ શકે. અને એ વ્યક્તિનું હું નામ નથી લેતો, પણ આજ દિવસ સુધી દાદાની મુંબઈમાં જમીનો છે, ટ્રસ્ટની પ્રોપર્ટી છે, પોતાની તો કશું નથી, પણ ટ્રસ્ટનું જે કંઈ છે ને એને હજી એ પરિવારના લોકો જ સાચવે છે. તમે વિચારો, આ ખુદા જ્યારે કરે ને ત્યારે કેવી કમાલ કરે છે. દાદાએ તો કેટલા કામો કર્યા છે, હું તો બહુ ટૂંકમાં આછેરી ઝલક આપું છું. મેં કહ્યું ને, આપણે આજે જ્યારે ભેગા થયા છીએ ત્યારે આવા એક પાવન સંતને વંદન કરીએ આપણી વાણી દ્વારા. 1993 ભારત મહારાષ્ટ્રમાં બહુ મોટો અર્થક્વેક લાતુરનો તમે સાંભળ્યું હશે. આ લાતુરનો અર્થક્વેક કેટલો મોટો, કેટલા લોકો ધરાશાયી થઈ ગયા હતા, ખલાસ થઈ ગયા હતા, મરી ગયા હતા, રખડી ગયા હતા, ત્યારે દાદાએ બહુ મોટું કેમ્પ ત્યાં કરેલો. લોકોની આવી દશા જોઈ દાદાએ નક્કી કર્યું કે મારે ગમે તેમ કરીને લોકોને બધી રીતે સહાય કરવી છે. પોતા પાસે કંઈ હતા નહીં પૈસા, એક આખું દવાખાનું વેચી નાખ્યું. એ જમાનામાં 40 લાખ રૂપિયા જેટલી રકમ આવી. આ બધી રકમ ગરીબોની સહાય માટે વાપરી. ઘણા બધા લોકોને પ્રેરણા થઈ,
કોઈ 5 લાખ, કોઈ 1 લાખ, કોઈ 11 લાખ અલગ અલગ આપ્યા. એવી રીતે એ જમાનામાં 1 કરોડ રૂપિયાની સહાય મહારાષ્ટ્રના ગરીબ લોકો માટે આ દાદાએ કરેલી. વિચાર અમારા ભગવાન સ્વામિનારાયણ એમનો સ્વભાવ હતો. સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે, દુખ્યો દેખી નખ માય દયા આણી રે. બીજાનું દુઃખ જોઈ જેને દુઃખ થતું નથી એ માણસ નહીં, એ મળદું છે. આજનો માણસ મળદા જેવો થઈ ગયો છે. બીજાના દુઃખમાં સુખી થાય છે, ઉલટાનો. સારું થયું બાજુના ઘરમાં એક્સિડન્ટ થાય ને તો આ ઘરમાં શીરો બને. ઘણા તો રાહ જોઈન બેઠા હોય. બીજાનું દુઃખ જોઈ જેનું દિલ દ્રવી ન જાય એને માણસ ન કહેવાય. ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન હતા, તેમ છતાં એમણે સમાજ સેવાના, ભગવાન ગાદી ઉપર બેસતાની સાથે મોટા તળાવો કર્યા, મોટી વાવો કરાવી. એટલું જ નહીં, એ સમયમાં ગુજરાતમાં જયેશભાઈ દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. શબ્દ બહુ સારો લાગે, દીકરી જન્મે ને એને મારી નાખવામાં આવતી સતી પ્રથા. કેટલી કરુણ આ બધી કથાઓ શાસ્ત્રો ગ્રંથોમાં વાંચો તો ખ્યાલ આવે. સ્ત્રીને, જીવતી સ્ત્રીને પતિની પાછળ ધક્કો મારીને સળગાવી દેવામાં આવતી. ભગવાન સ્વામિનારાયણ ગામડે ગામડે ફર્યા, સતી સન્નારીના ઉદ્ધાર માટેનું જબરજસ્ત કામ ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં કર્યું. તાળીઓથી વધાવ્યું. ત્યારથી લઈ આ સંપ્રદાય 200 વર્ષથી અમારા પૂજ્યપાદ ગુરુજી દ્વારા દેશની સેવાના, સમાજની સેવાના, ધર્મની સેવાના, ગરીબની સેવાના, ગાયોની સેવાના કેટલા સારા કામ થયા છે દાદા જાણે છે. એકવાર ગુરુજી ગાડી લઈને જતા હતા, રોડ ઉપર એક ભિખારી પગ, એનો ફોટો વિડીયો બધું છે, બધા ભક્તો જોયો છે. એટલી ગરીબ હાલતમાં તમે જો, તમને દયા આવી જાય જોતાની સાથે. એના શરીરના એક એક હાડકા દેખાય, આટલો કંગાળ બેહાલ બિચારો માણસ રોડ ઉપર ભીખ માગે. પુરપાટ ગાડીઓ જતી હોય કરોડો રૂપિયાની, કોઈ સામે જોનાર નહીં. ગુરુજીએ જોયું દ્રશ્ય. આગળ જઈને ગાડીને યુટર્ન લેવડાવ્યો. આવ્યા પેલા ગરીબ પાસે બેઠા, ગાડીમાં પ્રસાદી હતી, પ્રસાદી આપી. ડ્રાઈવરના કપડાં હતા એ અપાવ્યા, થોડા ઘણા ડ્રાઈવર પાસે પૈસા હતા એ અપાવ્યા. ગાડી પાછી કંડારી ગુરુકુલ મોકલી, ત્યાંથી સ્પેશિયલ નાસ્તો બ્રેકફાસ્ટ બધું મગાવી એ ગરીબને આપ્યું. અને ગુરુજીને એક સંકલ્પ થયો, આવા કેટલા ગરીબો હશે આખી દુનિયામાં. ભલે આપણે સારું ન કરી શકીએ, પણ આપણી આસપાસ 5-25ને સાચવીએ તો પણ ભગવાન રાજી થાય. અને વડોદરામાં ગરીબોને જમાડવાનું એક સદાવ્રત શરૂ થયું. હમણાં કોરોનામાં ગવર્મેન્ટે નોટિસ આપી, એટલે થોડા સમયથી બંધ છે. બાકી છેલ્લા 6 વર્ષમાં એક દિવસ પણ મિસ થયા વગર રસોઈ તૈયાર થાય, ટેમ્પામાં ભરવામાં આવે, આપણા સ્વયંસેવકો જાય અને ગરીબોને ગલીએ ગલીએ, એમાં હિન્દુ પણ હોય, મુસલમાનો પણ હોય, ક્રિશ્ચિયનો પણ હોય, સામે ચાલીને એક એક વ્યક્તિને જેમ ભગવાનને જમાડીએ ને એમ સામે ચાલીને દરરોજ 150 થી 200 કે 300 માણસની એવરીડે જમાડવામાં આવે છે, એવરીડે. વાલા સજ્જનો, ઘણીક વાર લોકોના મગજમાં એવું હોય છે કે આ સ્વામિનારાયણના સાધુ એટલે કેવા લાડવા વાળા. માફ કરજો, અમે તો રોડ પર જઈએ એટલે ઘણા કે આ લાડવા નીકળ્યા. જુઓ, અમે કહીએ ભાઈ આવો મારી સાથે. સમાજમાં નિંદા કરનાર, નેગેટિવ વિચાર કરનાર, નબળા વિચાર કરનારા બહુ છે, પણ સારું જોનાર કે સમજનાર સમાજ બહુ ઓછો રહ્યો છે. આજે ભગવાન સ્વામિનારાયણના સંતો દ્વારા ગુજરાતમાં શિક્ષણનું, સમાજસેવાનું, સાંસ્કૃતિક સેવાનું જે કાર્ય થઈ રહ્યું છે ને, ગુજરાતનું ચિત્ર આટલું સરસ મજાનું છે ને, આખા દેશમાં તમે ગુજરાતનું ચિત્ર જો આટલું સરસ છે ને, એમાં ભગવાન સ્વામિનારાયણ અને એમના સંતોનું બહુ મોટું યોગદાન છે. તાળીઓથી વધાવો. અત્યારે એ બધી વાત કરું તો બહુ લાંબી છે વાતો. કોઈ પણ કાર્ય હોય, તમે કચ્છનો ભૂકંપ જુઓ, 2001માં કચ્છનો ભૂકંપ થયો. બાબુ કાકા બોમ્બેમાં હતા. દાદાએ દેશમાં વિદેશમાં લોકોને બહુ આજીજી કરી, સહાય કરો. કોઈ સહાય ન કરી શક્યા. દાદા 14 આંસુએ રડ્યા. દાદાએ વિચાર્યું મારું ગુજરાત, લોકો ગુજરાતી ગુજરાતી કરે છે ને, આટલા બધા પૈસાવાળા લોકો કોઈ પૈસા કાઢવા તૈયાર નથી. દાદાએ બીજું દવાખાનું વેચ્યું. 70 લાખ જેટલી રકમ આવી, બધી રકમ
કચ્છના એ અર્થક્વેક ભૂકંપ માટે વાપરી નાખી તાળીઓથી વધાવીએ. ખિસ્સામાં પડ્યા હોય ને, બેંકમાં પડ્યા હોય ને, ઇન્ટરેસ્ટ બહુ મોટું આવતું હોય ને, એમાંથી વાપરનારા ઘણા હોય. લાખ પડ્યા હોય ને, એમાંથી હજાર આપનારા ઘણા નીકળે. પણ લાખ ન હોય, હજાર પણ ન હોય, અને પોતાનું ઘર વેચીને આપી દે એવા બાબુ કાકા છે, એવા બાબુ કાકા, એટલે આપણે એને સંત કહીએ છીએ. અર્થક્વેકમાં બહુ મોટી એમણે સેવા કરી. અતિ ગરીબ પરિવારના 17 જેટલા દીકરા દીકરીઓને એમણે દત્તક લીધા, એમને ભણાવ્યા, ભણવાનો તમામ ખર્ચો આપ્યો, અને ગ્રેજ્યુએટ થયા, પોસ્ટ ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધીની તમામ ખર્ચની સેવા આ દાદાએ કરી. ઓગણીસો નવ્વાણું માં એમને એક કોન્ફરન્સ માટે અમેરિકા આવવું હતું, વિઝા લેવા ગયા. એટલા માટે આ વાત તમને ટૂંકમાં કરું છું કે જેના કર્મ સારા હોય ને, કહેવાય છે ને, એને પછી માળા કરવાની જરૂર નથી, એને ધર્મનું પાલન કરવાની, કેમ કે કર્મ એ જ ધર્મ છે. આપણા સમાજમાં ભૂલ શું થાય છે, સવારે 5 માળા કરે અને દિવસમાં 95 ચાળા કરે, બોલો પછી બેલેન્સ શું થાય, થોડું બોલો તો ખરા. સવારે પંખીને ચણ નાખે અને આખો દિવસ માણસને અડચણ નાખે, પછી આ તો હસવાની વાત કહી દઉં, કઈ બહુ મોટી રેલ આવી હશે, પૂર આવ્યું હશે, ગામોના ગામ તણાયા હતા, એક મોટું હેલિકોપ્ટર લઈ અને 3 મિનિસ્ટરો સર્વે કરવા નીકળ્યા. ચારે બાજુ જાનહાની, માલહાનિ, ધનહાનિ, પશુહાનિ, ચારે બાજુ તરાજી દેખાય છે. એક મિનિસ્ટરે હેલિકોપ્ટરની વિન્ડો ખોલી અને એમાંથી 100 રૂપિયાની નોટ નીચે નાખી. બીજાએ પૂછ્યું શું કર્યું, તે કે આ 100 રૂપિયા નાખીએ, જેના હાથમાં આવી એકનું તો ભલું થાય. બાજુવાળા મિનિસ્ટર હતા, એને વિચાર આવ્યો એટલે એણે પણ વિન્ડો ખોલી, એણે 50-50ની 2 નાખી. તમે શું કર્યું, મેં 50ની 2 નાખી, જેના હાથમાં આવે 2નું તો સારું થાય. ત્રીજા મિનિસ્ટર હતા, એણે વિન્ડો ખોલી 20-20 રૂપિયાની 5 નોટ નીચે નાખી. આ બંને હસતા હસતા પૂછ્યું, તમે શું કર્યું, મેં 20-20ની નાખી, ભલે ને 20, પણ જેના હાથમાં એનું તો સારું થાય. ત્યાં પેલો પાયલોટ હતો ને હેલિકોપ્ટર, એને એનો દરવાજો જ આખો ખોલ્યો. પેલા કે તું શું કરે છે, એ કે હું નીચે જાઉં છું. કેમ, હું નીચે જાઉં, તમે 3 ઉપર જાઓ તો આખા દેશનું ભલું થાય. આજે સમાજ સેવા લોકો કરી રહ્યા છે, પણ બિઝનેસની રીતે, 5 આપવાના અને 50 કમાવાના, માફ કરજો. સેવા પણ મેવા માટે થઈ રહી છે. વંદન બાબુ કાકાને એટલા માટે કરવાનું મન થાય, એ જમણા હાથે આપે છે ને, ડાબા હાથને પણ ખબર નથી પડવા દેતા, આવી રીતે આપે છે. એટલા માટે એના બધા કામ ભગવાન કરે છે. કેવા કામ, ચપ્પુ લઈને મારવા આવે, એ માથું મૂકીને રડતો હોય, એ રક્ષા કરે. જન્મ થયો ત્યારથી તમે જો કેટલી વાત, તો બહુ મોટું ટૂંકમાં કહી દીધી. 1999માં વિઝા લેવા ગયા, અમેરિકન ઓફિસર, યુએસ કોન્સ્યુલેટમાં. એટલે બધું પેપરવર્ક જોયું, ઓફિસરે પ્રશ્ન પૂછ્યો કે તમે આમાં બેલેન્સ તો બતાડ્યું જ નથી, દેખાડ્યું જ નથી. બાબુ કાકાએ કહ્યું કે બેંકમાં ખાતું હોય તો બતાવું ને. ઓફિસર કે તારી પાસે બેંક બેલેન્સ નથી, ખાતું નથી, ત્યાં જઈને કરીશ શું. ભગવાન કેવી રચના કરે તમે જો. બહુ વિનમ્ર ભાવે હાથ જોડીને કહ્યું, હું ત્યાં જઈને શું કરીશ એ તમને અત્યારે કહું, કહો. હાથ જોડીને ઇંગ્લિશમાં કહ્યું કે સર, તમારું માથું થોડું ત્રાંસું છે, તમને હાથે પણ તકલીફ હોય એવું દેખાય છે, લાગે છે કે તમને સર્વાઇકલ સ્પોન્ડોલિસિસ થયો છે, તમારા 6ઠા અને 7માં મણકામાં પ્રેશર આવે છે એટલે ત્યાં ગાદી દબાઈ છે, એટલા માટે તમને આ માથું નમી ગયું છે, તકલીફ છે, હાથ પણ તમારો ઊંચો બરાબર થતો નથી, ફ્રોઝન સોલ્જર જેવું લાગે છે. ઓફિસર એટલો બધો અચંબામાં પડી ગયો, આટલે દૂર ઊભો છે
અને મારા સિમ્પટમ જોઈને આટલું બધું કહી શકે છે? તું આવું બધું જાણે છે? બસ મારું કામ આ જ છે, હું ડૉક્ટર છું, લોકોની સેવા કરું છું, અહીંયા કરું છું, હવે ત્યાં મને બોલાવ્યો છે સામેથી, એટલે ત્યાં પણ સેવા કરવા માટે જાઉં છું, 10 દિવસ માટે જવું છું ખાલી. પેલો ઓફિસર શું બોલ્યો? 10 દિવસ નહીં, તને 10 વર્ષના વિઝા આપી દઉં. મારે કહેવાય નહીં પણ કહી દઉં, એ અમેરિકાના કોન્સ્યુલેટના ઓફિસરે પછી તો દાદાની ટ્રીટમેન્ટ લીધી. દાદાને કીધું, દાદા કંઈ પણ કામ હોય તો મને કહેજો. અમેરિકાનો નંબર 1 ગ્રોસરી સ્ટોર જે કહેવાય પટેલ બ્રધર્સ, એના ઓનર મફતભાઈ પટેલ, આ મફતભાઈના નાના ભાઈ, એને અમેરિકાના વિઝા નહોતા મળતા. એ સમયમાં દાદાએ વિઝા માટેની બધી તજવીજ અને અમેરિકા સુધી પહોંચાડવાની બધી જવાબદારી દાદાએ પૂરી પાડેલી. વિચારો તમે, આજે આટલું મોટું પટેલ બ્રધર્સનું એમ્પાયર છે, એ લોકો જાણે છે, પણ આટલું કર્યા પછી પણ દાદા એની પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતા. મને ભગવાને સેવા આપી હતી કોઈકનું સારું કરવાની, મેં કરી દીધું સારું, બસ હવે તમને ભગવાન શક્તિ આપે તમે બીજાનું સારું કરો. આવું તો એક નહીં, કેટલા દાખલાઓ છે. એમના જીવનનો એક સિદ્ધાંત છે, વારે વારે વાત કરે, સેવા બધાની કરો, અપેક્ષા કોઈ પાસે ન રાખો. ભગવાન સ્વામિનારાયણના મહાન સંત ગોપાળાનંદ સ્વામી તમે દર્શન કરો છો ત્યાં, સ્વામી કહેતા દુઃખનું કારણ જ અપેક્ષા છે. માણસના જીવનમાં અપેક્ષા જેટલી વધારે દુઃખ એટલું વધારે, અપેક્ષા જેટલી ઓછી દુઃખ એટલું ઓછું. મેં કહ્યું ને, આજનો માણસ બધું કામ બિઝનેસ સ્ટાઇલથી કરવા લાગ્યો, 5 રૂપિયાની મદદ કરે પણ સામે 50 રૂપિયા લેવાની ઈચ્છા રાખે છે, એટલે દુઃખ થવાનું છે. હમણાં આપણે ચોપાઈ ગાઈને, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, 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 નિરસ વિસદ ગુણમય ફલ જાસુ, નિરસ વિસદ ગુણમય ફલ જાસુ, જો સહે દુઃખ પર છેદ્ર દુરાવા, સહે દુઃખ પર છેદ્ર દુરાવા, બંધનીય જેહિ જગ જસ પાવા, બંધનીય જેહિ જગ જસ પાવા, બંધનીય જેહિ જસ જસ પાવા, બંધનીય જે જગ જસ પાવા. કપાસનો અને સાધુનો સંગમ કરી રહ્યા છે તુલસીદાસજી મહારાજ. સાધુનું ચરિત્ર જીવન કેવું હોય, કપાસના ચરિત્ર એટલે જીવન જેવું. કપાસમાં કોઈ રંગ નથી, તમે જુઓ, કોઈ રસ નથી, નિરસ એનો પોતાનો રસ નથી, પોતાનો કોઈ રંગ નથી, જે રંગ નાખો તે ઉમેરાઈ જાય. સાધુનું જીવન અપેક્ષા વિનાનું, સાધુનું જીવન અહંકાર વિનાનું હોય એ સાચો સંત છે. લાલ કપડાં પહેરવાથી જો સાધુ બનાતું હોય, તમે જાણો છો તો લાલ કપડાં તો કેટલા બધા લોકો રાવણે પણ પહેર્યા હતા. લાલ કપડાંથી કોઈ સંત ન બની શકે. સાચા સંત બનવા માટે એવું જીવન જીવવું પડે, અપેક્ષા વિનાનું દાદાનું જીવન. એમનું એક સૂત્ર છે, અપેક્ષાથી દુઃખ થાય, અપેક્ષાથી નફરત પેદા થાય, અપેક્ષા પૂરી થાય તો આસક્તિ જન્મે અને અપેક્ષા પૂરી ન થાય તો નફરત જન્મે. અપેક્ષા બંને રીતે દુઃખ આપે છે, પૂરી થાય તો પણ દુઃખ આપે છે, અધૂરી રહી તો પણ દુઃખ આપે છે. માટે અપેક્ષા છોડે તો જ સુખી થાય. તમે પણ જીવનમાં યાદ રાખજો, દાદાએ એમની સાથે કેટલા લોકોએ દગો કર્યો છે, કેટલા લોકોએ દ્વેષ કર્યો છે, કેટલા લોકોએ દુઃખ આપ્યું છે, પણ એમણે કોઈ સાથે દગો નથી કર્યો, કોઈ સાથે દ્વેષ નફરત નથી કરી, એટલું નહીં કોઈને દુઃખ નથી આપ્યું. તમારે પણ જીવનમાં સફળ જ થવું હોય, સુખી જ થવું હોય, શાંતિ જ મેળવવી હોય તો આ 3 બાબત યાદ રાખો. ક્યારેય કોઈ સાથે દગો ન કરીએ, કોઈને દ્વેષ નફરત ન કરીએ, કોઈને દુઃખી ન કરીએ. અમારા ગુરુજીના ગુરુજી દાદા ગુરુજી કહેતા કે સાધુ એ છે કોઈથી છેતરાઈ જાય, કોઈથી છેતરાઈ જાય પણ કોઈને છેતરે નહીં. અમારા પૂજ્યપાદ ગુરુજી વારંવાર કહે છે, એમનું સૂત્ર જ છે, રિસ્પેક્ટ ઓલ, ફોલો વન, હેટ નન. આજનો માણસ નફરતમાં હેટ્રેડમાં જ જીવે છે. દાદાના ચહેરા ઉપર તમે જુઓ,
સવારના 3 વાગ્યા થી લઈ રાતના 12 વાગ્યા સુધી એક સરખો આનંદ દેખાય. આપણે તાળીઓથી વધાવીએ, હા, એક સરખો આનંદ. બોલો, હું આટલા વર્ષથી જોઉં છું, ક્યારે એના ચહેરા પર થાક નથી જોયો, અને કશું દિવસ જમતા નથી. પાછું દિવસમાં સાંજે એકવાર થોડી ખીચડી જમવાની, બાકી આખો દિવસ સેવા સેવા ને સેવા. અને આજનો માણસ તો પીઝા ને પાસ્તા ને નૂડલ્સ ને કેટલું ખાય તોય એના પગ દુખે, માથું દુખે, કેડ દુખે, અને મૂળ વગરનો તો આખો દિવસ ફરે જુદું જ. ઘણા નામ હોય અશોક, પણ ચહેરો જો તો શોકમાં જ ડૂબેલો હોય. આપણે શીખવા જેવું છે. એમનું જીવન એવું છે ને, કેટલા લોકોને પ્રેરણા આપે એવું છે. એક ગરીબ છોકરો, હું અમેરિકા હતો, અમે સામે ભાડે મકાનમાં રહેતા. આજે કૌશિકભાઈને યાદ કરીશ. કૌશિકભાઈ અચાનક એક્સિડન્ટમાં ધામમાં ગયા, દાદાને બહુ સાચવેલા એમણે. એ સમય દરમિયાન એક ગરીબ કુટુંબનો દીકરો અહીંયા ભણવા આવેલો, રમણ એનું નામ. ફાર્મસી થવું હતું, પૈસાની કંઈ સગવડ થાય નહીં. દાદા કે હું કરી દઈશ. એના એક એક સેમિસ્ટરના 20-25-25 હજાર ડોલર ભરવાના. સાંભળજો, દાદા કે હું કરીશ. દાદાએ પેટ્રોલ પંપમાં જોબ શરૂ કરી. શા માટે? પેલાની ફી ભરવા માટે. સાંજે 6 વાગે જાય, સવારે 6 વાગ્યા સુધી આખી રાત જોબ કરે. 6 વાગે આવી, સૂઈ જાય, બપોરે થોડી ખીચડી બનાવી જમી લે, એક ફિઝિકલ થેરાપી એક ભાડે મકાન રાખ્યું એમાં કરે. 11 વાગે ફિઝિકલ થેરાપી ચાલુ થાય, સાંજના 5 વાગ્યા સુધી 1 કલાક રેસ્ટ કરે, પાછા 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી જોબ કરે. પેટ્રોલ પંપમાં આવી રીતે 12 કલાકની 8 વર્ષ સુધી જોબ કરી, અને 1.5 લાખ ડોલર રમણભાઈના ફીના ફાર્મસીના દાદાએ ભર્યા. વિચારો તમે સજ્જનો, તાળીઓ વગાડશો ને તોય પુણ્ય થશે તમને. હા, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અમેરિકામાં સગા બાપ દીકરાની ફી ભરવી હોય ને, મારે માફ કરજો, મેં સાંભળેલી ઘટના એટલે બોલું છું, જવાબદારીથી બોલું છું. સગા બાપ દીકરાની ફી ભરવી હોય ને તો એ વિચાર લોન લઈ લે, લોન લઈ લે. આ પાછા દીકરા કાલ રે કે ના રે, ઉડી જાય, આપણે શું. 1.5 લાખ ડોલર રમણની ફી ભરી. એ ફાર્મસી થઈ ગયા, અત્યારે શિકાગો છે. ફાર્મસી થયા પછી દાદાને સેવા આપવા આવ્યા, દાદા હું તમને મદદ કરું, પૈસા આપું. દાદા કે નહીં, તારી પાસે લેવા માટે મેં મદદ કરી જ નથી. કોઈને સહાય કરવી ને એ અઘરું છે, પણ સહાય કર્યા પછી પણ એની પાસે રંચ માત્ર અપેક્ષા ન રાખવી, આ અતિ અઘરું કામ દાદા કરી રહ્યા છે. એકવાર અમને સંતોને પણ વંદન કરવાનું મન થાય. આટલું અનુપેક્ષ જીવન, આટલું અનુપેક્ષ. રમણની સહાય ન લીધી એમણે. રમણને કીધું, તારા ગામમાં જે ગરીબ હોય એ બધાને મદદ કર. અને આજે એ રમણ દર વર્ષે ના ગામમાં કેટલા બધા ગરીબોને સહાય કરે છે. આવું જેનું પ્રેરણાદાયી જીવન છે. એક દીકરી નર્સ થવા આવેલી, એને દાદાએ કેટલી સહાય કરી, નર્સ કરી. આવી તો અમેરિકાની 1-2 ઘટના નથી. કેટલી વાત કરું તમને, અહીંયા બાજુમાં ફ્લેમિંગ્ટન શહેર, ત્યાં દાદાએ 2008માં એક એપાર્ટમેન્ટ લીધું. એમાં ફિઝિકલ થેરેપી શરૂ કરવી હતી. એ દરમિયાન 2 ગરીબ દીકરાઓને ખબર પડી કે એક બાબુભાઈ કરીને કોઈ છે, ગરીબોને મદદ કરે છે. એ લોકો ઇન્ડિયાથી આવેલા, સ્ટુડન્ટ વિઝા ઉપર ભણે, પણ ફી પૂરી ન થાય એટલે રહેવાની સગવડ મળી નહીં, એટલે બહુ તકલીફમાં હતા. દાદાને મળ્યા, દાદા કે મારા રૂમમાં આવતા. 2 આવ્યા એટલે 3જો આવ્યો, 3જો એટલે 4થો આવ્યો. આપણે ત્યાં તમને ખબર છે ને, મીઠા ઝાડને પથ્થર લોકો મારે, પણ કાંટાવાળાને કોઈ મારે. 4 છોકરા આવ્યા, નાનું એપાર્ટમેન્ટ હતું. દાદાએ શું કર્યું ખબર, દીકરાને કીધું તમારે ભણવાનું હોય તમે આ એપાર્ટમેન્ટ મારો. આ બધી ઘટનામાં તો હું સાક્ષી છું, હું દરરોજ સાંભળતો આ બધી ઘટનાઓ. અને દાદા શું કરે ખબર, અમેરિકાની કડકડતી ઠંડીમાં પેલા 4 દીકરાઓને એપાર્ટમેન્ટ આપી દીધું, ભાડું દાદા ભરે, અને દાદા ઘરની બહાર બેસે, ઘરના પગથિયામાં આંગણામાં ઠંડીમાં નીચે સૂઈ જતા. આવી રીતે 1 વર્ષ નહીં, 3 વર્ષ સુધી દાદાએ દીકરાને રાખ્યા. અજાણ્યો માણસ, કોઈ પણ પ્રકારના પરિચય વગરનો માણસ, એની આટલી મોટી ઉદાર ભાવે સેવા કરવી આ કોણ કરી શકે?
कोण करी सके? आ कलयुग में आवी कल्पना पण न करी सके कोई। अरे आजे तो सगा संबंधी नजीक ना होय, मित्र होय, जाणीता होय, परिचित होय, एनी पण सेवा करवानी होय ने तो ए माणसो आघा पाछा थाय छे। दादा अहीं एक पछी एपार्टमेंट काढी, अहीं एक नजीक घर हतुं, एक घर खरीद्युं, एमां फिजिकल थेरेपी शुरू करवी हती, करी पण दीधी। एक भाई एटलो मोटो दादा साथे दगो कर्यो, पण दादाए क्यारेय पण मने वात जाणवा मळी एटलुं बधुं दुःख थयुं। दादा कहे हशे भगवान एना भागनो से लई गयो, भगवाने जे धार्युं एम ज थाय। एक दिवस ए माणसे आखुं घर पड़ावी लीधुं दादा पासेथी, दादा ने काढ्या ए घरनी अंदरथी, तो पण एक वार दादा एनो एक शब्द बोल्या नथी। एक बहन त्यां दादा नौकरी करता, छ महीना के आठ महीनानो पगार ज ना आप्यो एने। एने जाण्युं दादा तो बधाने गरीबोने मदद करे, पेलो रडवा लाग्यो, मने तकलीफ छे, मने आम छे, मने तेम छे, आठ महीनानो पगार ज ना आप्यो। दादा एक शब्द न बोल्या, तालियोथी वधावो। जीवनमां जतुं करता शीखवुं ने आ बहु अघरुं होय छे। करोड़पति होय ने, करोड़पति एने पण हजार रुपया जता करवाना थाय ने, बीपी ऊंचू थई जतुं होय छे। જે થયું ભગવાનની ઈચ્છાથી થયું, મને જે ભગવાને તક આપી, સુખ આપ્યું, દુઃખ આપ્યું, એ ભગવાનનો પ્રસાદ છે। એ મકાનમાંથી દાદાને કાઢ્યા, અહીંયા બાજુમાં બીજું એક એપાર્ટમેન્ટ લીધું, ત્યાં ફિઝિકલ થેરેપી શરૂ કરવી હતી। બધાએ કહ્યું આસપાસ અમેરિકન લોકો રહે છે, દાદા અમેરિકામાં આવું ન કરતા, કેસ થશે, કોઈ લોસૂટ કરશે, બહુ તકલીફમાં મુકાશો। આસપાસના બધા માણસો ખીજાવા લાગ્યા, એટલે દાદા કે આપણે પરમિશન લઈએ, પણ પરમિશન તો મળશે જ નહીં, ઇમ્પોસિબલ છે। દાદા કે ભાઈ આપણે સેવા કરીએ એમાં શું ઇમ્પોસિબલ? અશ્વિન ભગત, અમારા અશ્વિન ભગત એ વાત છે, તાળીઓથી બધા હા, એમનું જીવન સેવા, સેવાને સેવા, બસ સેવા મળી, મંદિરમાં હોય, સમાજમાં હોય, પરિવારમાં હોય, સોસાયટીમાં હોય, ગરીબ હોય, દાદા મારે વાત કરવી જોઈએ। હમણાં ઇન્ડિયામાં એક ભાઈ, એમને કોઈ બ્લડ રિલેશન નથી, કશું જ નથી, એમને કોરોના થયો, કોરોને પડી ગયા, બાથરૂમમાં પડી ગયા, દવાખાને એડમિટ કર્યા, બ્રાહ્મણ છે, એડમિટ કર્યા, બિચારા બહુ તકલીફમાં છે, એડમિટ કર્યા। અશ્વિન ભગતે ગઈકાલે જ 1,00,000 રૂપિયા ઇન્ડિયાને મોકલ્યા એને, તાળીઓથી વધાવો ભક્તો। માન માટે, મોટપ માટે, પદ માટે, પ્રતિષ્ઠા માટે, વાહવા માટે, વખાણ માટે કરનારા બહુ છે। કેવળ ને કેવળ કોઈ ગરીબનું સારું થાય, કોઈનું ભલું થાય એમ માનીને ભગવાનને રાજી કરવા સેવા કરનારા કોઈક જ વિરલા પુરુષ હોય છે। તાળીઓથી વધાવવા જોઈએ આવા ઘર। આ બધા પરિવારો એવા છે, એની વાત કરું એને ગમે પણ નહીં, પણ આ વાત એટલા માટે કરું છું, આ વાસ્તવિકતા છે। માણસ મરે ને પછી એના વખાણ કરવા, એના કરતા એની હાજરીમાં એના બે શબ્દ બોલીશું ને તો આ ભગવાન એટલા બધા રાજી થશે, એટલા બધા રાજી થશે। આ કામ આપણે કરવું છે। એપાર્ટમેન્ટ લીધું, બધાનો વિરોધ, દાદાને ફિઝિકલ થેરેપી દ્વારા લોકોની સેવા થાય, સેવા થાય, આશીર્વાદ મળે, આ એમનું લક્ષ્ય હતું। પરમિશન માટે ગયા સિટીમાં। જુઓ, માણસ જ્યારે સાચો હોય ને, ભગવાનને આગળ આગળ ચાલે, જન્મથી જ માતા પિતાનું છત્ર ગુમાવ્યું, ભગવાને રક્ષા કરી। અનેક વાર માણસ જીવી ન શકે, આટલા મોટા ઝંઝાવાતો, આટલી મોટી ઉપાધિ આવી, ડગલે ને પગલે ભગવાને નરસિંહ મહેતાની રક્ષા કરી, આવી રીતે બાબુ કાકાની રક્ષા કરી છે। ખિસ્સામાં 1 રૂપિયો ન હોય, કોઈ ગરીબનો ફોન આવે, અમે આ સંત નિવાસમાં રહેતા, એક છોકરાને $5,000 ફી ભરવાની હતી, ફોન આવ્યો, દાદા વાત કરતા હતા, મેં કીધું દાદા શું વાત થઈ, બધી વાત કરી, મેં પૂછ્યું દાદા ખિસ્સામાં કેટલા છે, મને કે ખિસ્સામાં હાવ ખાલી, ચાલીને આવેલા, બે માઇલ ચાલીને આવતા, કેવી રીતે આપશો? ભગવાન આપશે તો આપીશે ને, હા પાડી દીધી છે, હવે ભગવાન ચિંતા કરશે, લો ચિંતા કોને કરવાની? નરસિંહ મહેતા ચેક લખી નાખે કાગળ ઉપર, અને ભગવાન કાગળને પણ ચેક બનાવી દે। જોયું તમે, તમારું ને મારું જીવન નરસિંહ મહેતા જેવું બનાવવું હોય ને તો આપણે આ બાબુ કાકાને જોવા જોઈએ, એટલા માટે આ કથા કરું છું। આજે ખાલી મીરાબાઈ નરસિંહ મહેતાનું નામ રહ્યું છે, બાકી માણસને રસ્તો નથી લેવો। દાદા સિટીમાં ગયા,
પરમિશન લેવાની હતી, બધાએ ના પાડી હતી, દાદા તો હિંમત કરીને પહોંચી ગયા, જે થાય તે, આપણે ક્યાં ખોટું કરવું છે. બોરોની અંદર જે ચેરમેન હતા એ લેડીઝ હતા, અમેરિકન લેડીઝ. અમેરિકન લેડી દાદા ન ઓળખી શક્યા, એ લેડી ઓળખી ગઈ કે તમે તો આ જગ્યાએ કેમ્પ કર્યો હતો, એ જ છો તમે? દાદા કે હા, તમારા કેમ્પમાં હું આવી હતી, મેં તમારા ટ્રીટમેન્ટ, તમારે કામ શું છે બોલો, તમારે અહીંયા આવવું જ ન પડે, તમારું બધું કામ થઈ જશે. ઊભા ઊભા એણે દાદાને બધી પરમિશન લેખિતમાં આપી દીધી અને કહ્યું કોઈ ચિંતા ન કરો, તમે ચાલુ કરી દો. કેમ વિઝા લેવા ગયા ત્યાં જુઓ, પરમિશન લેવા ગયા ત્યાં જુઓ. કહેવાય છે ને, ભગવાન જેની મદદ કરે ને, સખાતે બે સહારાની, સખાતે બે સહારાની, સહારા દોડતા આવ્યા અને હિંમતથી ઝંપલાવ્યું તો કિનારા પણ દોડતા આવ્યા. કેટલી બધી વાતો છે અમારા પૂજ્યપાદ ગુરુજીએ મને ખાસ ભલામણ કરી હતી કે આવું વ્યક્તિત્વ, આવું જીવન આ કળિયુગમાં પોસિબલ જ નથી. તું દાદાના જીવનના પ્રસંગો જાણજે, બરાબર સાચવજે, લખજે. અમારું સંતોનું વિચરણમય જીવન, યથાવકાશ થોડું ઘણું મને જાણવા મળ્યું, સાંભળવા મળ્યું, બધું નામ ઠામ ગામ સાથે બધા વ્યવસ્થિત મેં કલેક્શન કર્યું હતું. પણ આજે આજનો દિવસ પણ મારે અહીંયા રહેવાનું હતું નહીં, અમારે તો ફ્લોરિડા મેં સંતો હતા. અચાનક આવવાનું થયું, આવ્યા પછી અચાનક રહેવાનું થયું. દાદાની સભા છે એ પણ મને પહેલાં ખબર ન હતી, પણ આ બધું ગોઠવનારા ભગવાન છે. અને વાલા ભક્તો, અંતમાં આજની આ સભા, બાબુ કાકાનું જીવન 80 વર્ષ સુધી સંઘર્ષ સંઘર્ષ ને સંઘર્ષ, એમની સાથે લોકોએ દગા જ કર્યા છે, એમના ઉપર માછલા જ ધોયા છે, એમની સાથે દ્વેષ જ કર્યો છે, એમને મારી નાખવા સુધીના કાવતરા જ કર્યા છે. પણ આ વ્યક્તિએ કોઈનું ભૂંડું કર્યું નથી, અરે કોઈનું ભૂંડું વિચાર્યું પણ નથી. અને વાલા ભક્તો, 80 વર્ષ પછી આ બાબુ કાકાને એક પરિવાર એવો મળ્યો જે પરિવાર ખરેખર દાદાને ઓળખી ગયો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી ગયા, દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણને ઓળખી ગયા, આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ઓળખી ગયા, બાલમુકુંદાનંદ સ્વામી ગુણાત્યાનંદ સ્વામીને ઓળખી ગયા. એવો એક પરિવાર જેને દાદાને ઓળખ્યા, દાદાને કીધું દાદા તમારે શું કરવું છે એટલું બોલો, બસ અમે કરી દેશું. નાનું દવાખાનું કર્યું, એમાંથી મોટું દવાખાનું કર્યું, એમાંથી હજી ઘણું મોટું દવાખાનું કરવા જઈ રહ્યા છે. એવા પરિવારના જયેશભાઈ પટેલ અને એમનો પરિવાર એમને ખૂબ તાળીઓથી બિરદાવીએ. એમ કહી શકાય ભગવાનને રાજી કરવા માટે ટૂંકામાં ટૂંકો રસ્તો, ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢપુર મધ્યનું 28મું, ભગવાનને રાજી કરવા માટે ભગવાનના ભક્તની મન કર્મ વચને સેવા કરો ને, એના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. જયેશભાઈએ મંદિરમાં આવીને માળા નથી કરી, એમના પરિવારે બહુ જાજી પૂજા નથી કરી, પણ ભગવાનને હનુમાનની જેમ જે પાત્ર પ્રિય છે ને, એવા બાબુ કાકાનું દિલ એણે જીતી લીધું છે. એટલે સૌથી વધારે આશીર્વાદ તો આજે જયેશભાઈ અને એમના પરિવારને મળે છે. અને બાબુ કાકાએ આજે બહુ ઉત્સાહ સાથે જયેશભાઈના પરિવાર માટે આજની આશીર્વાદ સભા, 60મા જન્મદિવસ નિમિત્તે આ તો બહુ સુખી સંપન્ન પરિવાર છે, મોટી પાર્ટીઓ કરી શકે, મોટા બેન્ક્વેટ હોલ રાખી શકે, કશું ન રાખતા મંદિરમાં એક ધાર્મિક રીતે. મેં દાદાને કહ્યું દાદા આમાં તો આ રીતે જ થશે, દાદા કે તમે આપણે સત્સંગ કથા વાર્તા એ જ કરવું છે. દાદાને તાળીઓથી વધાવો. આ 60મી બર્થડે પાર્ટી નહીં, પણ આ 60મો બર્થડે સત્સંગ છે, એટલે આ પરિવાર આજે ફાવી ગયો. હા, ત્યારે વાલા સજ્જનો, હજી આપણે થોડા કાર્યક્રમો લેવાના છે, વિશેષ વાતો આજે ન કરતા, પણ દાદા દ્વારા સર્વોદય હેલ્થ ફાઉન્ડેશન, આ સર્વોદય શબ્દ એટલો દિવ્ય છે, બધાનું ભલું થાય. મૂળ શ્રીમદ ભાગવતનો, આપણા વૈદિક પરંપરાનો શબ્દ છે, બધાનું ભલું થાય. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આ સર્વોદયનો અર્થ થાય, આવું સર્વોદયનું કાર્ય ગુજરાતથી શરૂ થયું હતું, અમેરિકા સુધી આવ્યું. આનંદ એ થાય કે દાદાએ એ સર્વોદય હેલ્થ ફાઉન્ડેશનની અંદર આ લોયાધામ પરિવારને પણ સાથે રાખ્યો છે. દાદા એમ કહે હું લોયાધામ પરિવારનો જ છું,
અને આજે પૂજ્યપાદ ગુરુજીના આશીર્વાદ વિના એક પણ કાર્ય કરતા નથી, તાળીઓથી વધાવો દાદા. ત્યારે આપ સર્વેને મારી વિનંતી, આપણે અત્યારે 2 મિનિટ ધૂન કરીશું, પ્રાર્થના કરીએ. દાદા બધાની ચિંતા કરે છે, બધાની ચિંતા. કોઈ સવારે 3 વાગે આવે એની ટ્રીટમેન્ટ કરે, કોઈ 2 વાગે આવે, હમણાં કોરોનામાં રાત્રે 2 વાગે દોડતા દોડતા દવાખાને જતા હતા એક દર્દીની સેવા કરો, રાત્રે 2 વાગે પોલીસે પકડ્યા. પોલીસે જાણ્યું, પોલીસ પણ અવાક થઈ ગયો કે આવી રીતે સેવા કરે. રાત્રે 2 વાગે દોડતા દોડતા ડૉક્ટરને દર્દીની સેવા કરવા જાય અમેરિકામાં. અહીંયા તો એપોઇન્ટમેન્ટ લીધા પછી મહિને મળે નંબર. પોલીસ જાતે ગાડીમાં બેસાડી અને દાદાને દવાખાને રાત્રે 2 વાગે મૂકવા, હમણાંની જ વાત. નિર્દોષ જીવન છે, નિખાલસ જીવન છે, પૂર્ણ પ્રામાણિક જીવન છે. આપણે દાદા માટે પ્રાર્થના કરીએ. મહારાજ બધાની સેવા કરે છે, બસ એમને સક્ષમ રાખે, સ્વસ્થ રાખે એવી આજે ઠાકોરજીને પ્રાર્થના કરીએ. અને જયેશભાઈનો પરિવાર દાદાની સાથે ખૂબ ભાવથી અત્યારે સેવા કરી રહ્યો છે, એમને પણ ભગવાન તંદુરસ્ત રાખે. આવો 2 મિનિટ કે લીએ બડે ભાવ પ્રેમ કે સાથ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. આટલા બધા સજ્જનો બેઠા છે તાળી પાડીને, આઈએ 2 મિનિટ કે લીએ બડે ભાવ પ્રેમ કે સાથ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, 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 સ્વામી સ્વામી નારાયણ, 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 હે સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.